બેક તો ઇફકોના ડિરેક્ટરના પદને લઈને આજે ચૂંટણી છે અને દિલ્હી ખાતે મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. 181 મતદારો મતદાન કરશે. ડિરેક્ટરની ચૂંટણી માટે મતદાન કરવામાં આવશે. એક બેઠકમાં ભાજપના બે ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ છે. ભાજપના વિપિન પટેલ અને એમએલએ જયેશ રાદડિયા વચ્ચે જંગ જામશે. ડાયરેક્ટરના પદ માટે ભાજપ સામે ભાજપની લડાઈ છે. સાંજે 5 વાગ્યા સુધી આ લડાઈ ચાલશે. મતદાન પ્રક્રિયા ચાલશે. સાંજે 6 વાગે પરિણામ આવશે. આવતીકાલે ચેરમેનના પદ માટેની ચૂંટણી છે, ત્યારે ઇફકોના ચેરમેન તરીકેની જવાબદારી દિલીપ સંઘાણી પાસે છે. ઓનલાઈન પર સંવાદદાતા ગૌતમ જોડાઈ ચૂક્યા છે. ગૌતમ, ભાજપ સામે જ ભાજપ છે, ખરાખરીનો જંગ જામશે. ચોક્કસથી કહી શકાય કે 60,364 કરોડના ટર્નઓવર ધરાવતા ઇફકોના આ ડિરેક્ટર પદ માટેની આજે ચૂંટણી છે. દિલ્હી ખાતે ચૂંટણી જે છે તેની શરૂઆત થઈ ચૂકી છે. 181 ઉમેદવારો જે છે તે આજે મતદાન કરવાના છે, જેમાંથી 98 મતદારો જે છે તે સૌરાષ્ટ્રના સામે આવી રહ્યા છે. મહત્વનું એ છે કે ભાજપ વર્સિસ ભાજપની આ લડાઈ જે છે તે જોવા મળી રહી છે, જેમાં ભારતીય જનતા પાર્ટીએ બિપિન પટેલ જે સહકાર ક્ષેત્રના માણસામાંથી આવે છે તેમને આ મેન્ડેટ જે છે તે આપવામાં આવ્યું છે, જ્યારે અપક્ષમાંથી પૂર્વ કેબિનેટ મંત્રી અને વર્તમાન ધારાસભ્ય જયેશ રાદડિયાએ દાવેદારી છે તે નોંધાવી છે અને તે અંતર્ગત અત્યારે હાલ મતદાનની પ્રક્રિયા ચાલી રહી છે. જો કે અન્ય એક સમર્થન જે છે તેમના પંકજ પટેલ જે છે તેમણે બિપિન પટેલને બિનશરતી ટેકો પણ જાહેર કર્યો છે. મતદાનની પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. અત્યાર સુધીમાં જે કહી શકાય કે 120 જેટલા જે મતદારો જે છે તેમણે મતદાન કરી ચૂક્યા છે. સાંજે 5 વાગે ખ્યાલ આવી જશે કે કોની હાર કોની જીત થશે, પરંતુ ભાજપ વર્સિસ ભાજપની લડાઈનો જંગ જે છે તે જામ્યો છે. દિલ્હી ખાતે આ ચૂંટણીનો માહોલ જે છે તે જોવા મળી રહ્યો છે. આવતીકાલે ચેરમેન પદની પણ ચૂંટણી જે છે તે યોજાવાની છે. વર્તમાન ચેરમેન તરીકે દિલીપ સંઘાણી જે છે તે જવાબદારી નિભાવી રહ્યા છે, ત્યારે આજે ડિરેક્ટર કોણ બને છે તેની ઉપર સૌ કોઈની નજર જે છે તે મંડરાયેલી છે. બિલકુલ ગૌતમ, આભાર માહિતી બદલ. કારમાંથી ઝડપાયો છે દારૂનો જથ્થો. કારમાં ચોરખારું બનાવી છુપાવ્યું હતું દારૂ. અલગ અલગ બ્રાન્ડની 629 જેટલી બોટલો જપ્ત કરાઈ છે. જૂનાગઢના 4 શખ્સોની અટકાયત કરાઈ છે. પોલીસે કુલ 4 લાખનો મુદ્દા માલ જપ્ત કર્યો છે. તો વાત હવે ગરમી રેકોર્ડ તોડશે તેની. તો ગરમીમાં કોઈ પણ રાહત નહીં મળે, કારણ કે હવામાન વિભાગની આગાહી છે 24 કલાક ગરમીનો પ્રકોપ યથાવત રહેશે. દરિયાકાંઠા વિસ્તારમાં ભેજ અને ગરમ પવન ફૂંકાશે. 2 દિવસ કચ્છમાં હીટવેવની આગાહી કરાઈ છે. 24 કલાકમાં અનેક જગ્યાએ 43 ડિગ્રીએ પારો પહોંચ્યો છે. ગુજરાતના 5 શહેરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદ ગાંધીનગરમાં 43 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે. રાજકોટ ભુજ સુરેન્દ્રનગરમાં પણ 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ડીસા અને વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે. ગુજરાતના મોટાભાગના શહેરોમાં પારો 40 ડિગ્રીએ પહોંચ્યો છે. અગલે આને વાલે 5 દિનોની અગર હમ બાત કરતે હૈ તો મુખ્ય તૌર પર ગુજરાતમાં મોસમ ડ્રાય બના રહેગા. સાથે સાથ અગર હમ બાત કરે મેક્સિમમ ટેમ્પરેચર કી, વો અપને 9-8 ડિગ્રી મેં બના રહેગા. પિછલે 24 ઘંટો કી અગર હમ બાત કરે તો અહેમદાબાદમાં 43.3 ડિગ્રી સેલ્સિયસ ઓર ગાંધીનગરમાં 42.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન દર્શાયા ગયા હૈ. સબસે અધિકતમ તાપમાન ભુજમાં 43.5 ડિગ્રી સેલ્સિયસ દર્શાયા ગયા હૈ ઓર યે તાપમાન જો હૈ અગલે 24 ઘંટો મેં એસે હી બના રહેગા. ઉસકે બાદ જો હૈ 1-8 ડિગ્રી કી કુછ જગહોં પે ગિરાવટ દેખને કો મિલેગી. અહેમદાબાદમાં કલ કે લિયે આજ કે લિયે ભી જો હૈ 43 ડિગ્રી, ઉસકે બાદ 42-42 ડિગ્રી કે આસપાસ તાપમાન રહેને કી સંભાવના હૈ. ગાંધીનગરમાં ભી તાપમાન 42 ડિગ્રી કે આસપાસ રહેને કી સંભાવના અગલે 2-3 દિનોમાં. સાથી અગર હમ બાત કરે હીટવેવ વોર્નિંગ કી તો અગલે 2 દિનો કે લિયે જો હૈ કચ્છ એરિયામાં જો હૈ તાપમાનમાં જો હૈ થોડી બઢત દેખને કો મિલ ગઈ હૈ, જિસકી વજહ સે હીટવેવ વોર્નિંગ દી ગઈ હૈ. યેલો અલર્ટ હૈ કચ્છ એરિયા કે લિયે. આખરી ગરમી વચ્ચે રાજ્યમાં વાવઠાની આગાહી છે. દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. 11-13 મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે. 11 તારીખે ડાંગમાં હળવો વરસાદ થઈ શકે છે. 12 અને 13 તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે. છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે. અગલે જો હૈ 4
चौथे दिन, चौथे और पांचवे छठे दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे। चौथे दिन के लिए अगर हम बात करें 11 तारीख की, उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है, वेरी लाइट रेन। साथ ही साथ अगर बात करें हम 12 तारीख और 13 तारीख की, उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर, जिसमें से छोटा उदयपुर, नर्मदा, तापी, डांग, नवसारी, वलसाड, दमन, इनमें जो है लाइट रेन देखने को कुछ जगहों पर मिल सकता है। તો ચોમાસાને લઈને ખેડૂતો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે। દેશની નજીક આવી રહ્યું છે નૈઋત્યનું ચોમાસુ। પરેશ કુલસ્વામીએ આગાહી કરી છે 10-12 દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે। દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ, હવામાન નિષ્ણાંત પરેશ કુલસ્વામીની આગાહી છે। ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું પરેશ કુલસ્વામીએ જણાવ્યું છે। ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે। અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસુ છે એ નજીક આવી રહ્યું છે, જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે, એટલે કે આંદોબાર ટાપુ, નિકોબાર ટાપુ છે, શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે, તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે। એટલે હવે ધીમે ધીમે ચોમાસુ છે એ પણ લગભગ 12-13 દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર 12-13 દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે। કેમ કે દક્ષિણનું હવામાન છે એ તમામ દ્રષ્ટિએ જોવા જાય તો ચોમાસા માટે અત્યારે ફેવરેબલ બની ગયું છે। તો આ તરફ અંબાલાલે મહત્વની આગાહી કરી છે અને કીધું છે કે આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે। આ વખતનું ચોમાસુ વહેલું બેસવાની ધારણા છે। ખેડૂતો માટે સૌથી મોટા સમાચાર, ચોમાસુ વહેલું બેસવાની શક્યતા, અંબાલાલે કરી આંધી વંટોળની આગાહી। હાલમાં ભીષણ ગરમી પડી રહી છે, પરંતુ આગામી દિવસોમાં રાજ્યનું વાતાવરણ ફરી કરવટ લેશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી કે 10મી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ જશે। આવતે તારીખ 10મી થી 14મી પ્રી મોન્સૂન એક્ટિવિટી થવાની શક્યતા રહેશે। ઉત્તર ભારતમાં ખતરનાક એક્ટિવિટી રહેશે અને આરબ સાગરનું ધ્રુવતર પણ ચડી આવશે। આવતા અઠવાડિયે આંધી વંટોળ ત્રાટકશે। પ્રી મોન્સૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આંધી વંટોળ સાથે વરસાદી છાંટા પડે એવી શક્યતા વ્યક્ત કરી છે। ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે। આ જે ગતિવિધિ છે એ ગતિવિધિના કારણે પંચમહાલના ભાગો, ઉત્તર ગુજરાતના કેટલા ભાગો, મધ્ય ગુજરાતના કેટલા ભાગોમાં આંધી વંટોળ સાથે છાંટા પડવાની શક્યતા રહે છે। કૃતિકા નક્ષત્રનો વરસાદ છે, સામાન્ય રીતે રાજ્યમાં જૂન મહિનામાં ચોમાસું દસ્તક દેતું હોય છે, પરંતુ અંબાલાલના જણાવ્યા પ્રમાણે આ વખતે ચોમાસું વહેલું બેસે એવી શક્યતા છે। અંબાલાલે કહ્યું કે 17 જૂન બાદ આંધી વંટોળનું પ્રમાણ વધુ રહેશે, જૂનના મધ્ય બાદ આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે। આગામી આવનાર ચોમાસું સારું જાય એવું ગણાય છે અને ત્યારબાદ આ વખતે ચોમાસું લગભગ વહેલું આવવાની શક્યતા છે। 10-14 જૂનમાં વરસાદ થવાની શક્યતા છે।